નમસ્તે બાળકો ધોરણ ત્રણ વિષય ગણિત ગમત આજનો આપણો પહેલો એકમ છે ક્યાંથી જુઓ અમારા શિક્ષકે અમને મોટરકાનું ચિત્ર દોરવાનું કહ્યું અમે સૌએ જુદી જુદી રીતે મોટરકાનું ચિત્ર દોર્યું બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું તે ધીરજે દોરેલી મોટરકારના ચિત્ર તરફ જોતો હતો એટલે આ ધીરજે દોરેલી છે મોટરકાર તેનું ચિત્ર અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે એટલે કે આ મોટું ખોખું છે તેની અંદર નાનું ખોખું મૂક્યું હોય તેવું ચિત્ર લાગે છે પરંતુ ચિત્રો જુદા લાગતા હતા ધીરેજે કહે કે તેણે મોટાકાને કાને પરથી જોઈ હતી ધીરજે જે ચિત્ર પાડ્યું છે તે અઘાસી પર હતું ત્યારે તેના ચિત્ર પાડ્યું હતું એટલે તેણે આવું ચિત્ર પાડ્યું છે કે જ્યારે બી આપણે અઘાસી પર હોય જોઈએ કોઈ પણ વસ્તુ તો આપણને કેવી દેખાય ધીરજને મોટાકાર આવી દેખાતી હતી અઘાસી પરથી તે તેનું ચિત્ર છે તમે તેનું આ રમોજ ચિત્ર સાચું છે તેવું ઉચ્ચારો છો તો હા આપણે જે બાજુથી જે પોઝિશનથી આપણે જે જોઈએ તે ચિત્ર આપણને તેવું જ લાગે છે આ પરથી જોઈલું છે એટલે આ ચિત્ર આપણે સાચું માની શકીએ અને આ આ બાજુ પરથી જોયેલું છે એટલે આ ચિત્ર પણ આપણે સાચું માની શકીએ તેવી રીતે બીજું તમે વસ્તુઓ જુદી જુદી તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુથી જોયું છે જુદી જુદી બાજુથી જોતાં જ એક સરખી દેખાય છે કે જુદી જુદી તમે કોઈ પણ વસ્તુ જુઓ છો તો તમે તેને જુદી જુદી બાજુથી જુઓ તે જુદી જુદી દેખાય છે કે સરખી દેખાય છે તો આપણે એને કહીશું જુદી જુદી ખૂબ સરસ અહીં દોરેલા ચિત્ર તરફ જુઓ બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે ઉપરથી જોતા દેખાય છે તેવું ટેબલ તેવું ચિત્ર કયું છે અહીંયા બે ટેબલ આપેલા છે આ સામેથી જોતાં લાગે તેવું ટેબલ છે અને ઉપરથી જોતા લાગે તેવું ટેબલ છે નીચે કેટલાક ચિત્રો દોરેલા છે જો આ વસ્તુ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો આ છે પ્રેશર કુકર ચેરવાના ચંપલ એક ફળ છે અને એક નાનું કબાટ તેઓ આમાંના જેવા દેખાશે એટલે જ્યારે બી આ પ્રેશર કુકરને આપણે સામેથી જોઈએ તો આવું દેખાશે અને ઉપરથી જોઈશું તારે આવું દેખાશે આ ચંપલ બાજુ પરથી જોઈશું તો આપણને આવું દેખાશે ને ઉપરથી જોઈશું તો આવું દેખાશે આ ફળ આપણને સામેથી આવું દેખાશે અને ઉપરથી આવું દેખાશે આ નાનું કબાટ સામેથી આવું દેખાશે અને ઉપરથી ટેબલ આવું દેખાશે મહાવરાનો સમય એક બિલાડી વર્ગખંડમાં ડોક્યુ કરે છે શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો ચાલો આપણે આ બિલાડીને શિક્ષક શોધવામાં મદદ કરીશું આ એક વર્ગખંડ છે અને આ કાચની બારી બિલાડી ડોક્યું કરીને જોવે છે કે શિક્ષક કઈ બાજુથી દેખાય છે આપણને આ બાજુ બાળકો બેઠેલા છે અને આ બાજુ શિક્ષક આ બાળકો આ બાજુ બેઠેલા છે ત્યાં બાળકોનો પાછળનો ભાગ છે અને શિક્ષક આ બાજુ એટલે સામે બેઠા છે બિલાડીને શિક્ષક ક્યાંથી દેખાશે તો સામેથી દેખાશે બરાબર ચાલો નીચે અહીં કેટલાક ચિત્રો આપેલા છે વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો હવે આ સીડી આ સીડી આપણે કઈ બાજુથી જોઈએ તો આપણને આવી દેખાશે તો આપણે કહેશું બાજુ પરથી એટલે આપણે લખવાનું બાજુ થી ખૂબ સરસ આ સીડીને આપણે જોઈએ છે તો ક્યાંથી આપણને આવી દેખાશે તો આપણે કહેશું સામેથી થી ખૂબ સરસ આ એક આ ટેબલ છે આ ટેબલને જોઈએ છે આપણે તો આ ટેબલ ક્યાંથી આવવાના છે તો આપણે કહીશું ઉપરથી ઉપરથી આ ખુરશી આ ખુરશીને આપણે જોઈએ છીએ તો ખુરશી આપણને ક્યાંથી આવી દેખાશે તો આપણે એને કહેશું બાજુ પરથી આ પેન્સિલ આ પેન્સિલ બી આપણે જોઈશું તો આ ભાગ આપણને કેવો દેખાશે તો આપણે કહેશું એને પેન ઉપરથી આ છે બસ બસના આપણે જોઈશું તો આ બસનો આ ભાગ આપણને કઈ બાજુ થવો દેખાશે તો આપણે કહેશું બાજુ પરથી આપણે આ બધી વસ્તુ જોઈ લીધી સીડી આપણને બાજુ પરથી આવી દેખાશે સામેથી આવી દેખાશે ટેબલ ઉપર આપણને ઉપરથી આવું દેખાશે ખુરશી આપણને બાજુ પરથી આવી દેખાશે પેન્સિલ ઉપરથી આપણને આવી દેખાશે અને બસ બાજુ પરથી આપણને આવી દેખાશે કહો કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો આ તમારે જાતે જ કરવાનું છે અને તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો હવે આપણે પાના નંબર ત્રણ પર જશું રંગોળી આપણે એમ તો રંગોળી દરેક તહેવારોમાં આપણે રંગોળી કરીએ છીએ સૌથી વધારે દિવાળી પર ચાલો તમે ક્યારે રંગોળી બનાવી છે તો આપણે કહેશું હા મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત એટલે પેટર્ન બનાવ્યો છે આમ મીનાક્ષી છે હું મીનાક્ષી છું હું તમિલનાડુની વતની છું અમે દરરોજે સવારે રંગોળી બનાવીએ છીએ ટપકાનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે આ એક સરસ મજાની ડિઝાઇન તૈયાર કરેલી છે મેનાક્ષીએ આ બધા ટપકા દેખાય તે બધા બિંદુ છે બધા બરાબર એ બધા ટપકાનો ઉપયોગ કરીને સરસ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે આ ટપકાનો ઉપયોગ કરીને આપણે ડિઝાઇન બને તો આપણેથી ડિઝાઇન સરળતાથી અને સારી ડિઝાઇન બને છે ટાક પેટર્ન બનાવવા માટે નીચે આપેલા ટપકાનો ઉપયોગ કરો ઉપયોગ તમે કરી શકશો બે નમૂના અહીં દોરેલા છે એક આ અને એક આ બંને બિંદુનો ઉપયોગ કરીને દોરેલા છે આપણે એક દોરીએ બાકીનું એક બીજું તમારે જાતે દોરવાનું હું તમને એક દોરી બતાવીશ અહીંયાથી આ બિંદુથી આમ કરીને એને આમ લેવાનું આ બિંદુને પાછો અહીંયા નીચે લાવીને આ ડોટમાંથી પસાર કરીને આમ લઈ જવાનું અહીંયાને આમ લાવીને આમ કરીને આમ લઈ જવાનું આમ તેવી રીતે અહીંયા બે રીતે જ કરવાનું છે આમ અને અહીંયા લાવીને એને આમ કરીને અહીંયા ઉપર આમ કરવાનું અને અહીંયા લાવીને પછી અને આમ કરીને ઉપર આમ લઈ જવાનું એને આમ કરીને આમ એક આ સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ આમ એક જાતે કરી બરાબર તેવી રીતે આ બી તમારે કરવાનું છે ચોરસની ભાત બનાવેલી છે આવી રીતે આપણે બનાવવાની છે તમારે આ બિંદુનો ઉપયોગ કરીને બરાબર એ બી તમને બતાવી દઉં અમે આ એક આમ બિંદુ જોડો એકને આમ જોડો બીજાને આમ જોડો અને એક આમ જોડો નાનું ચોરસ થયા થઈ ગયું તે રીતે આ બીજું એક આમ જોડો બીજું આમ જોડો એક આમ બીજું આમ એ રીતે અહીંયા આપણે પહેલાં ચાર ચોરસ બનાવી દઈએ આ બધા નાના ચાર ચોરસ બનાવી દીધા આપણે હવે અહીંયાથી એક મસ્ત સરસ મોટું ચોરસ કરીશું આપણે આ બિંદુને જોઈન્ટ કરીને દોરશું તો સરળ રીતે દોરાશે અને સીધી જ રેખા આવશે બધાની ખૂબ સરસ તેવી રીતે અંદર નાનું ચોરસ બનાવીશું આપણે આ થઈ ગયું બીજું પાછું એક નાનું ચોરસ બરાબર તમે આ જ્યારે આ ભાત બનાવો ત્યારે સ્કેલનો ઉપયોગ કરજો એ પાનાના નંબર આપણે ચાર પર જઈશું તમારી જાતે બીજી ભાત બનાવો એક બિંદુની ગોઠવણીમાં આ આકારનો આકારોના જેવા બીજા આકારો દોરો જો કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી જોઈ લઈએ આપણે આ રેખા સીધી છે પણ કેવી બૂલે અહીંયા ત્રાસી દોરેલી છે જ્યારે આ રેખા ઊભી છે આ રેખા આડી ઊભી આડી એવી રીતે છે આમાં પણ અહીંયા આ બધી રેખા સીધી જ છે આમાં આ રીતે વરાંક બનાવેલું છે એમાં આપણે એક બનાવી દઈએ આમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ બિંદુ લીધેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ જેમ બનાવી તમે સ્કેલનો ઉપયોગ કરજો એક બે ઊભી આડી ઊભી આડી અને ઊભી અને આડી આ એક તોરણ તૈયાર થઈ ગયું તેવી રીતે આ ચોરસ તમારે બનાવવાનું છે તેવી રીતે આ ભાત બી તમારે બનાવવાનું છે આ ફૂલ આ બરાબર નીચે તમારે બધે જાતે જ કરવાનું છે આ એક તમને મેં ઉદાહરણ બતાવ્યું છે આ તમને આ વર્ષે જ તેવી રીતે હવે પાના નંબર આપણે પાંચ પર જતા રહીએ તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો અહીંયા આપેલા છે અમુક અડધા આકાર તે આપણે પૂરા કરવાના છે તમે જાતે અમુક બીજા આકારો અહીંયા પાડીશ એ તો આપણે જાતે કરીશું પહેલાં આપણે પંચકોન પાડીએ તો પહેલાં આપણે અહીંયા ત્રણ બિંદુ લઈએ એક બે ત્રણ આ ત્રણ બિંદુ લીધા આ પછી ત્રણ બિંદુ એક બે એક બે અને ત્રણ આ ત્રણ બિંદુ લીધા પછી એક બે ત્રણ અહીંયા ત્રણ બિંદુ લઈએ આમાં એક કરીએ અને આ થઈ ગયો આપણો પંચકોન હવે अर्धवर्तुड़ पड़ी एक बे त्र चार पाँच अच्छा। बिंदु ले लीए अर्ध वर्तुड़े रीते सौ पाड़िए आप एक बे त्रन एक बे त्रो अँ तौर बाजूपन तरन अँपन ત્રણ આ બાજુ પણ ત્રણ આ બાજુ પણ આ ત્રણ આ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છષ્ટકોન કહેવાય અહીંયા એક બે ત્રણ ચાર પાંચ એટલે પંચકોન કહેવાય અને આ છે અર્ધવર્તુળ બરાબર હવે અહીંયા બી તમે આકારો બી પારી શકશો અને તમારી રીતે ડિઝાઇન પણ પડી શકશો આ જે અહીંયા અર્ધા આકારો છે આપણે તેને પૂરા કરી દઈએ આ એક બે ત્રણ ચાર પાંચ અહીં ઉપર પાંચ લીધા આપણે નીચે પણ પાંચ જ લેવાના આ પાંચ બાજુ પર ત્રણ છે ત્રણ લેવાના છે એક લંબચોરસ

છ છે તો આપણે છ બિંદુ લીધા એક બે ત્રણ ચાર પાંચ છ આ છ બિંદુ લીધા અહીંયા ત્રણ છે એકલા અહીંયા બી ત્રણ આવી જ જવાના એકલા બી એક મોટો લંબ ચોરસ થઈ ગયો અહીંયા એક બે ત્રણ ચોરસ અહીંયા એક બે ત્રણ લેવાના બિંદુ આ બાજુ ત્રણ બિંદુ લીધેલા છે આ બાજુ બી ત્રણ બિંદુ અને આ બાજુ પણ ત્રણ બિંદુ આ થઈ ગયો આપણે નાનું ચોરસ આ તમારે જાતે જ કરવાનું છે આ બધા સેમ્પલ બતાવ્યા મેં ઉદાહરણ બતાવ્યા તમને હવે પાનનો નંબર આપણે જતા રહીએ છ ઉપર નંબર ચાર નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેના ઓછાના ચિત્રો દોરો અહીં આપણે છ ચિત્ર છ નામ આપેલા છે તે છ ચિત્રોના આપ દોરવાના છે આપણે પહેલું નંબર છે એક પતંગ બીજું પાંદડું નંબર ત્રણ ફૂલ નંબર ચાર હોળી નંબર પાંચ તારો નંબર છ માટલું પહેલાં આપણે પતંગ પાડી દઈએ નંબર એક તે કેટલા બિંદુ લેશું આપણે એક બે ત્રણ આ ત્રણ બિંદુ આમ લીધા એક બે ત્રણ બિંદુ આમ લીધા આ બાજુ બી ત્રણ બિંદુ લેશું એક બે ત્રણ આ ત્રણ બિંદુ આ બાજુ બી ત્રણ બિંદુ થઈ ગયા આ પતંગને હવે પૂછડી બનાવી દઈએ અહીંયાથી એ બિંદુ આમ જોડો આ બિંદુ આમ જોડો આ પતંગની થઈ ગઈ પૂછડી વચ્ચે સરસ સીધી લીટી પાડી દેવાની અને આ મહ્યાથી આ મહ્યા જોડી દેવાનો આ થઈ ગયો તમારો પતંગ જમે તમે જ્યારે બી આ ચિત્ર કરો આકારો પાડો ત્યારે સ્કેલનો ઉપયોગ જરૂરથી કરવો સ્કેલથી દોરશો તો સરળ અને સરસ દેખાશે આ બાકીના એક ચિત્ર મેં પાડેલું છે ઉદાહરણ તરીકે બાકીના પાંચ તમારે જાતે પાડવાના છે અને ચિત્ર જરાક મોટા પાડશો બરાબર હવે બાકી રહે તો ચેપ્ટર આપણે આગલા નેક્સ્ટ લેસનમાં જોઈશું નમસ્તે જય શ્રી કૃષ્ણ